हेलो चिल्ड्रन एंड डियर पेरेंट्स, आज आप स्टैंडर्ड 6 इंग्लिश मीडियम में गुजराती विषय में पार्ट 7 कलाकार ने भूल ए विषय समझीशू। पण ए पहेला हूँ तमने कहवा माँगु छू कि घणा तमे पाठ अत्यार सुधी में भणी गया एमां कवि हता, लेखको भी हता अने घणा में नथी होता, तो एनु कारण ए छे कि आ आपणा जे पूर्वज होय एमना मुखे सचवायेली बधी वातो होय छे, जेने आपणे लोकवार्ता पण कहीए छीए। पछी घणी बधी एवी बोधकथा छे, हितोपदेश छे, पंचतंत्र छे, अथवा तमे अकबर बीरबल ली लई लो एवी बधी वार्ता संग्रह छे पहेलाना छे, એમાંની પણ ઘણી વાર્તા હોય છે। તો ઘણી વાર એમાં લેખક કે એ કોઈ આવતું નથી। આગળ આપણે મેઘાણીનું જોઈએ, કાવ્યમાં છે એમાં પણ એવું છે કે એમણે સંગ્રહ કરેલું છે, એમણે સંગ્રહ કર્યું છે એટલે એમનું નામ આવ્યું, કારણ કે એમણે બીજાના પાસેથી લઈને પોતે સંગ્રહ કરીને સંપાદિત કર્યું એટલે એમનું નામ આવ્યું। તો ઘણી જગ્યાએ આવી રીતે નામ નથી આવતું। અહીં વાત વિષય છે કલાકારની ભૂલ। એક કલાકાર હોય છે, એક ભૂલ કરે છે અને એનો એક બોધ મસ્ત સરસ મળે છે। પણ આપણે એક મૂવીના આધારિત હજી એક વાર્તા તમને સંભળાવીશ કે એક રાજા હોય છે, એ રાજા ખૂબ ધનાઢ્ય હોય છે અને એને એવું હોય છે કે મારું મૃત્યુ જ ના આવે। એને એક એના ગુરુ હોય છે, કહે છે કે હવે થોડું ટૂંક સમયમાં તારું મૃત્યુ આવશે, એટલે વિચાર કરે છે કે મને હું બહાર હોઈશ તો મને પકડી જશે ને, એમ હું બહાર હશે તો મને કોઈ મારી જશે ને, એટલે એક લોખંડનું એટલું મજબૂત પિંજરું કરાવે છે અને એ પિંજરામાં એ સંતાઈ જાય છે, તો મને પણ લેવાવાનું, કોઈ મારી બી ન શકે ને, કોઈ લેવા પણ ના આવે, પણ છતાં એનું મૃત્યુ થાય છે। તો એનો મતલબ શું થાય છે કે ઈશ્વરે જે ધાર્યું છે, ઈશ્વરે આપણને જેટલું આયુષ્ય આપ્યું છે આપણે એટલું જ ભોગવી શકવાના છે, એના પર એક સેકન્ડ પણ વધારે આપણે જીવી શકવાના નથી। ગમે એવી તરકીબ તમે કરશો, ઈશ્વરથી બચવા ગમે એવી તરકીબ તમે કરશો, છતાંય એને ધાર્યું છે કે આજે આ માણસને મારે મૃત જે જાહેર કરવાનો છે, એને મારે લઈ જવાનો છે, તો એ આ પૃથ્વી પરથી ગમે તે રીતે લઈ જશે। તમે ગમે તે રીતે તમારો બચાવ કરવા અનેક પ્રયુક્તિ કરશો, છતાંય લઈ જ જશે આપણે। અને ટૂંકમાં આ વિષયની વાર્તા કહું છું, પછી આપણે ફરી બીજા વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। અહીં તુલમોહન નામનો એક કેરેક્ટર હોય છે જે સરસ મૂર્તિકાર હોય છે, એ એવું જેવું ચિત્ર જુએ છે, જેવી વસ્તુ જુએ છે ને, એવું આબેહૂબ એ ચિત્ર બનાવી દે છે, એવું મૂર્તિ બનાવી દે છે। એ શિલ્પી હોય છે, શિલ્પી એટલે પથ્થરમાંથી કોઈક આકૃતિ બનાવનાર, એને આપણે શિલ્પી કલાકાર કહીએ છીએ। તો એ કલાકાર કલાનું સર્જન કરે છે, તો એવું આબેહૂબ હોય છે કે જેવું તમને કંઈક દાખલા તરીકે કોઈનું મૂર્તિ બનાવે, કોઈ માણસનું બનાવે તો એના જેવું જ એ બનાવીએ છીએ, અને એની કલા એના આખા એમાં એ સમયનામાં એટલી પ્રખ્યાત હોય છે। એકવાર એને એવું થાય છે કે ચાલો હવે હું એક ચોરનું ચિત્ર બનાવું, એક દરબારનું ચિત્ર બનાવું, એવા જાત જાતના બનાવે છે અને ઘણા તો આબેહૂબ હોય છે એટલે એવું જ લાગે છે ને કે આ સાચે જ આવું હશે। થોડા સમય થાય છે, વર્ષો વીતતા જાય છે, મૂર્તિ બનાવતો જાય છે, વૃદ્ધ થઈ જાય છે, એટલે હવે એને એવું થાય છે કે હું મૃત્યુની નજીક તો આવી રહ્યો છું, તો મારે કંઈક એવું કરવું જોઈએ કે જેથી લોકો મને યાદ રાખે। એક દિવસે સૂતો હોય છે, રાત્રેને સપનામાં આવે છે કે કાલે એને દૂતો લેવા આવવાના છે અને કાલે એનું મૃત્યુ થવાનું છે, એટલે પોતાની જાતને મૃત્યુથી બચાવવા, પોતાને નથી જવું અને હજી જીવવું છે એવી આશાએ એ પોતાના જેવી જ 7 મૂર્તિ બનાવે છે। 7 મૂર્તિ એવી આબેહૂબ બનાવે છે કે કોઈને ખબર જ ના પડે, જ્યાં સુધી જો કદાચ બોલે ન, ચિત્રને જોઈને જો કરવાનું હોય કે આમાંથી સાચો તુલમોહન કયો, એનું સાચું નામ તુલમોહન હતું, બધા પ્યારથી એને મોહન કહેતા હતા, તો કે સાચો તુલમોહન કયો તો તે જાણી જ ન શકાય। તો એવી રીતે એનું મૃત્યુનું સપનું એને આવે છે અને એ 7 મૂર્તિ એવી સરખી એના જ જેવી આબેહૂબ એટલે તાદશ, એના જેવી સેમ ટુ સેમ જેને આપણે કહીએ એવી મૂર્તિ એ બનાવે છે। એ દિવસે યમરાજા દૂતને મોકલે છે કે જ્યાં પૃથ્વી પર તુલમોહન નામનો વ્યક્તિ છે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, તો આપણે એને લઈ આવવાનું છે। યમરાજ એટલે મૃત્યુના દેવ, એ દૂત તો જાય છે, યમરાજની આજ્ઞા છે કે એને લઈ આવવાનું છે, તે દૂત તો જાય છે, દૂત જાય છે ત્યાં જોવે છે કે 7 તુલમોહન છે। હવે આમાંથી સાચો તુલમોહન કયો એ એને કળી શકતો નથી, એટલે એ તો ફરી જાય છે યમરાજા પાસે, ખાલી હાથે જાય છે, યમરાજાએ કીધું હતું કે એને લઈને આવશે, પણ એ તો ખાલી હાથે જાય છે અને ત્યાં જાય છે, એટલે યમરાજા કહે છે કે આ માણસ છે, માણસ આપણને ન છેતરી શકે, આપણે તો દેવતાઓ છીએ, આપણે એનાથી છેતરાય નહીં, તું કોઈ તરકીબ કર અને એ તરકીબને કારણે એ સાચો તુલમોહન તને પકડાઈ જશે। ફરી યમરાજાના દૂત પૃથ્વી પર આવે છે, તુલમોહન પાસે આવે છે, ફરી એ બધી મૂર્તિનું નિરીક્ષણ કરે છે, પછી બધી મૂર્તિનું નિરીક્ષણ કર્યા પછી કહે છે કે ખરેખર આ મૂર્તિઓ તો બહુ સરસ જેને બનાવી છે એને બહુ સરસ બનાવી છે,
પણ આ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે એવું કહે છે. એટલે એ મૂર્તિઓની વચ્ચે જે સાચો તુલમોહન જઈને ઊભો હોય છે એ તુલમોહનથી બોલાઈ જાય છે કે સી ભૂલ, અને દૂત કહે છે કે આ જ ભૂલ તું બોલ્યો એ જ ભૂલ, અને સાચો તુલમોહન પકડાઈ જાય છે. આ રીતેની સંપૂર્ણ વાર્તા છે, પણ આપણે એને ફરી બીજા વિડીયોમાં આપણે એનું ચર્ચા ફરી કરીશું. અત્યાર પૂરતું આટલું જ. થેન્ક યુ.